ફોરેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરેલ પરિણામ નામ તથા ટકાવારી સાથે જાહેર કરવાની માંગ સાથે પરીક્ષાર્થીઓ દ્વારા ધાંગધ્રા મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર અને રજૂઆત કરી હતી. માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલનની પરીક્ષાર્થીઓ ઉચ્ચારી ચીમકી. આંગરકરણ છે, હું ફોરેસ્ટની તૈયારી કરી રહ્યો છું. આજ રોજ ધાંગધ્રા તાલુકાના સમગ્ર જે ફોરેસ્ટ વિભાગમાં જે ભરતી બહાર પડી છે એમાં જ્યારે ફાઇનલ જ્યારે રિઝલ્ટ આવ્યું તેમાં ઘણા બધા પ્રશ્નો હતા. 8 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા પણ એ ઉમેદવારોમાં કયા ઉમેદવારના કેટલા માર્ક છે તે કાંઈ કહેવામાં જ આવ્યું નથી. તો આજે ધાંગધ્રા મામલતદાર સાહેબશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે આ બાબતે જલ્દીમાં જલ્દી નિર્ણય લેવામાં આવે અને સોમવાર લગીમાં આનું ફાઇનલ રિઝલ્ટ આપવામાં આવે કે કયા ઉમેદવારને કેટલા માર્ક છે. સોમવાર લગીમાં જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. પૂજારા ઉમંગ મહેન્દ્રભાઈ છે. છેલ્લા 2 વર્ષથી આ ફોરેસ્ટની ભરતી માટેની પ્રક્રિયા ચાલુ છે. 2022ના 11મા મહિનામાં ભરતી પડેલી અને લાસ્ટ ગત 2024ના ફેબ્રુઆરી મહિનામાં ફોરેસ્ટની એક્ઝામ લેવાની હતી. તેના વારંવાર અનેક આન્સર કે આવવા છતાં પણ એમના કોઈ નિર્ણય ન આવેલો અને છેલ્લે અત્યારે જ્યારે ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું ત્યારે એમાં PDF મૂકવામાં આવી કે 8 ગણા ઉમેદવાર અમે લઈએ. પછી 8 ગણા ઉમેદવારમાં એવું કોઈ જણાવવામાં નથી આવ્યું કે કોઈના માર્ક નથી જણાવવામાં આવ્યા. સીધે સીધા એમના ડાયરેક્ટ એમના નામ સહિત એમને નામ મૂકી દીધા. એટલે અમારી વિનંતી છે કે એમના નામ સહિત અમને માર્ક જણાવો, બધાના માર્ક જણાવો. ડાયરેક્ટ માર્ક સહિત માર્ક જણાવશો તો અમને ખબર પડશે કે કોણ ઉમેદવાર કેટલા માર્કે પાસ થયો, કયા ઉમેદવારને કેટલા માર્કે. અમારી વિનંતી છે કે આ બધા માર્ક જણાવે અને ગાંધીનગર સુધી અમારી આ જગ્યા વધારો અને આ અમારું પહોંચે. અમે મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવામાં આવે છે. જો હજી આનો કોઈ સાચો નિર્ણય નહીં આવે તો અમે ગાંધીજીના ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું હજી પણ.